मुद्दे वधु जानकारी मेळवीशुं अमारा सहयोगी शिवानी पुरोहित पासेथी। शिवानी, जेम जेम भादरवी पूनमनो दिवस नजीक आवतो जई रह्यो छे, तेम तेम पदयात्रिकोनी संख्यामां पण वधारो थई रह्यो छे। अत्यारे मंदिरमां कया प्रकारनो माहोल होय छे अने पदयात्रिकोनी जो भावनानी वात करवामां आवे तो कई भावनाथी तेओ अहीं पहोंचता होय छे? અત્યારે તો મંદિરનો નજારો તમને દેખાડી દઉં, જે રીતે વિશાળ એક ધજા લઈ જવામાં આવી રહી છે ભાવિક ભક્તો દ્વારા પદયાત્રા કરીને। આ ધજાઓ અત્યારે પદયાત્રિકોમાં અંબાના ચરણોમાં અર્પિત કરશે અને જે એક અલગ જ ભક્તિભાવવાળો અત્યારે સવાર સવારમાં માહોલ જોવા મળી રહ્યો છે। કોઈના ચહેરા પર થાક નથી વર્તાઈ રહ્યો અને માના ચાંચર ચોકમાં જય જય અંબેના નાદ સંભળાઈ રહ્યા છે। ઢોલ નગારા સાથે આ યાત્રિકો મંદિરમાં પ્રવેશ કરે છે અને માં અંબાના દર્શન કરવા જઈ રહ્યા છે। તમે જોઈ શકો છો કે જે કતાર છે મંદિરના પ્રવેશ દ્વાર સુધી પહોંચવાની, ત્યાંથી આપણે અંદાજ લગાવી શકીએ કે આખા અંબાજીમાં કેટલા ભાવિક ભક્તો અત્યારે ઉમટ્યા હશે અને સવાર સવારનો સમય છે। ભાગ્યે જ એકાદ મિનિટ એવી હશે કે વરસાદ પણ ઓછો થયો હશે, કારણ કે આખી રાત ઝરમર વરસાદ વરસ્યો છે। અત્યારે પણ જાણે માં અંબા હેત વરસાવી રહ્યા હોય એ રીતે અમી છાંટણા થઈ રહ્યા છે, છતાં પણ ભક્તોની ભીડમાં ક્યાંય પણ ઓટ નથી આવી અને ભક્તો એટલી જ સંખ્યામાં આવી રહ્યા છે। ચિત્રા, જોવા જેવી વાત એ છે કે ભાદરવી પૂનમ એટલે કે 25 સપ્ટેમ્બરે ભાદરવી પૂનમ છે, તે દિવસ સુધી 30 લાખથી પણ વધારે ભક્તો અહીં આવે અને માં અંબાના દર્શન કરે તેવો અંદાજ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે। વરસાદ છે છતાં પણ ભક્તોનો ઉત્સાહ નથી ઓસર્યો, કારણ કે પદયાત્રા પર જ્યારે પદયાત્રીઓ નીકળતા હોય છે ત્યારે ઘણો જ મર્યાદિત સામાન લઈને નીકળતા હોય છે, છતાં પણ લોકો ભીના પલડીને પણ વરસાદમાં અત્યારે માં અંબાના દર્શને આવી રહ્યા છે અને જે અત્યારે ચાંચર ચોકનો માહોલ છે તે પણ અત્યારે એટલો સુંદર એક નજારો ઊભો થયો છે, કારણ કે પોલીસ બંદોબસ્ત પણ એટલો ચુસ્ત કરવામાં આવતો હોય છે આટલી મોટી ભીડને આયોજન કરવું અને તેને નિયંત્રિત રાખવી પણ પોલીસ માટે પણ પડકાર બની રહ્યો છે। પણ આ કોઈ ચમત્કાર જ કહી શકાય કે લાખોની સંખ્યામાં ભક્તો આવે છે અને બધું સુચારુ રૂપે પાર પડે છે। બિલકુલ બિલકુલ, આભાર શિવાની, સમગ્ર મામલે આપની પાસેથી આગળ પણ વધુ અપડેટ લેતા રહીશું। હાલ આપે નજારો જોયો કે મંદિરમાં દૂર દૂરથી પદયાત્રિકો પહોંચી રહ્યા છે અને તેઓ એટલી જ ભાવનાની સાથે માં આદ્ય શક્તિના દર્શન કરી રહ્યા છે, તેમની આરાધના કરી રહ્યા છે।